ઘટતા કૃષિ પેદાશના ભાવ સામે ધોરાજી ઉપરેડના ધારાસભ્યલા લીધે વસોયાન આંદોલન કરવામાં આવ્યું હતું તથા સરકાર પાસે ખેડૂતોને તેના પાકના યોગ્ય ભાવ મળે તેવી માંગણી કરી હતી. જો સરકાર ખેડૂતોના પાકના ભાવમાં કોઈ પગલાં નહીં લે તો હવે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે એક તરફ વરસાદની ખેંચ છે, બીજી બાજુ પેટ્રોલ ડીઝલનો ભાવ વધી રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ થતી જાય છે. કારણ કે ખેડૂતોએ વાવેલા લસણ ડુંગળી સહિતની ખેત પેદાશોનો ભાવ નીચેમાં નીચો તળતો જાય છે. હાલ ડુંગળી માર્કેટના યાર્ડમાં 1-2 રૂપિયે કિલો વેચાણ છે. લસણનો પણ એ જ ભાવ છે. ખેડૂતોના જે વાવણી બાદ જે ભાવે તેનું ઉત્પાદન થાય છે તેના કરતાં 1/4 ભાગનો ભાવ મળી રહ્યો છે, જેના વિરોધમાં ધોરાજીની ધારાસભ્ય શ્રી લલિત વસોયાએ આંદોલન શરૂ કર્યું હતું. સરકાર પાસે ખેડૂતોના પાક યોગ્ય ભાવે ન મળવાની માગણી કરી હતી. જો સરકાર ખેડૂતોનો પાકના ભાવે મુદ્દે કોઈ પગલાં નહીં લે તો હવે ઉગ્ર આંદોલન કરવાની ચમકી આપેલ છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોની અંદર છેલ્લા 2-3 દિવસથી લસણ અને ડુંગળીના ભાવો જે ગતિએ ઘટ્યા છે અને છતાંય સરકારની આંખ ખુલતી નથી. આજે માર્કેટિંગ યાર્ડોની અંદર 75 પૈસે કિલો લસણ અને 1.5-2 રૂપિયે ડુંગળી ખેડૂતો વેચી રહ્યા છે, ત્યારે આ સરકારને જાગૃત કરવા માટે, સરકારને ઢંઢોળવા માટે અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર સરકાર સુધી પહોંચે એટલા માટે આજે અમે આંદોલનનો કાર્યક્રમ રાખ્યો છે. સરકાર તાત્કાલિક ધોરણે લસણ અને ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને આર્થિક સહાય ચૂકવે અથવા તો જે ન્યૂનતમ ભાવ છે, ટેકાના ભાવ છે, ટેકાના ભાવથી ખેડૂતોની જણસ ખરીદે એવી વાત લઈને આજે અમે રોડ ઉપર નીકળ્યા છીએ. સરકાર જો 1-2 દિવસની અંદર કોઈ નિર્ણાત્મક પગલાઓ નહીં લે તો સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને સાથે લઈ અને આ સરકારની સામે અમે જંગ માંડવાની પણ તૈયારી કરશું. રશ્મિને ગાંધી સાથે NS ગુજરાત ન્યૂઝ ધોરાજી.